गुजराती तो आफते पड़ गए उभो रहे तो गुजराती स्वजनशील गुजराती स्वाद प्रेमी गुजराती आवा मौजेला गुजराती दर्शक मित्रों नु हूँ यशवी शाह हार्दिक स्वागत करू छू गोपाल अमकीन प्रेजेंट्स अब तक डिलीशियस रसथाल में वेन्यू पार्टनर होटल सौराष्ट्र। होटल सौराष्ट्र एक एवी जग्या छे ज्यां लोको ठेर ठेर थी आवे छे अहीनु गुजराती अने काठियावाड़ी फूड छे ते माणवा माटे। पण अहीनु जे क्यूजीन छे ते आ बे वेराइटी थी ए पत्तु नथी। अहीं आपणे साउथ इंडियन पंजाबी अने बीजी अलग अलग वेराइटीज पण अहीं उपलब्ध छे। चिल्ड्रन प्ले एरिया पण छे ज्यां तमारा बाळको छे ते रमी शके छे अने अहीनु अवनवीन भोजन तमे माणी शको छो। આપણી આ હોટેલના શેફ આકાશસિંહ આજે આપણી સાથે છે જે આપણને એક અવનવીન રેસિપી શીખવાડશે, તો ચલો સ્વાગત કરી તેમનું। વેલકમ ટુ ધ શો શેફ આકાશ। આકાશ શેફ છે તે સાઉથ ઇન્ડિયન ફૂડની અંદર એક્સપર્ટીઝ ધરાવે છે। સાઉથ ઇન્ડિયન એક એવી આઈટમ છે કે ત્યારે આપણે જ્યારે બહુ સ્પાઇસી ના ખાવું હોય, થોડુંક માઇલ્ડ ખાવું હોય, ત્યારે આપણે મોસ્ટલી સાઉથ ઇન્ડિયન પ્રિફર કરીએ છીએ અને ઓલ ટાઈમ ફેવરિટ ક્યુઝિન છે। કોઈ પણ દિવસે તમને એવું થશે કે મારે આજે પંજાબી નથી ખાવું, પણ ક્યારેય તમને એવું નહીં થાય કે મારે આજે સાઉથ ઇન્ડિયન નથી ખાવું। તો આ જ ક્યુઝિનની અવનવીન રેસિપી આપણને શેફ આકાશ આજે શીખવાડશે। તો ચાલો જાણીએ એમની પાસેથી કે આજે કઈ અવનવીન રેસિપી તે આપણી માટે લાવેલા છે। શેફ આકાશ, તમે અમારા દર્શક મિત્રો માટે આજે કઈ રેસિપી બનાવવાના છો? આજે હું સાઉથ ઇન્ડિયન લાવ્યો છું, પણ આપણે એમાં જે છે રવો ને ચણો લોટ છે બધી જગ્યાએ આપણે ચોખાનો લોટ વાપરે છે, પણ આપણે આજે બીજી વેરાયટી લાવ્યા છે રવો અને ચણાનો લોટ। ઓકે, રવા અને ચણાના લોટ આ બેનું મિક્સચર છે તે આજે આપણે યુઝ કરીએ છીએ। સાઉથ ઇન્ડિયનમાં વધારે પડતો ચોખાનો લોટનો જ ઉપયોગ થતો હોય છે, પણ અહીંયા શેફે એમની સ્પેશિયલ રેસિપી આપણી સાથે શેર કરશે જેમાં રવો અને ચણાનો લોટ ઉપયોગ થશે। આજની આપણી રેસિપી કઈ રહેશે શેફ? પનીર ચીલી। પનીર ચીલી વિથ ઢોસા આજે આપણે બનાવીએ? પનીર ચીલી ઢોસા। પનીર ચીલી અને ઢોસા આ બંનેનું કોમ્બિનેશન કઈ રીતે બનાવવું તે આજે આપણને શેફ શીખવાડશે। શેફ, પનીર ચીલી ઢોસા બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ? એટલે બધાથી પહેલા તો આપણે રવો ને ચણાનો લોટ લેવાનો છે, પછી આપણા ભાઈ આ બધી વેજીટેબલ બતાવવાની છે ને, આ આપણે ગાજર છે બારીક ઝીણી કટિંગ, પછી આપણી બીટ છે એ પણ બી ઝીણી કટિંગ છે, પછી આપણે કિચન કિંગ મસાલા છે બારીક ધાણા છે લીલા ધાણા, પછી આપણે પાસે શેઝવાન ચટણી છે, કેપ્સિકમ છે ઝીણી કટિંગ, પનીર છે, ટમેટા, પછી આપણે આ અમારું સ્પેશિયલ પેલું આવે મૈસૂર મસાલા, સાઉથ ઇન્ડિયન માં આવે એ મૈસૂર મસાલા, પછી સોલ્ટ છે, પછી પનીર ચીલી માટે આપણે લાંબા લાંબા પીસ કરીને રાખ્યા છે, પછી કેવીસ છે, લાલ મરચી પાવડર, લીલી ડુંગળી, પછી આપણે આ ટોપિંગ આટું ઉપર 100 આટું આપણે રાખ્યું છે, કિસમિસ છે, કાજુ છે ને મકાઈના દાણા છે ને ઝીણા પનીરના પીસ છે ને ટેસ્ટ આટું ગાર્લિક પેસ્ટ। ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોસા બનાવવા માટે તો મેઇન બે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, ચણાનો લોટ છે ને રવો છે, પણ તેની સાથે સાથે પનીર ચીલી માટે પનીર આપણે 2-3 વેરાયટી કટિંગનું લીધું છે, બીજા બધા શાકભાજી અલગ અલગ રીતે સમારીને લીધા છે, લીલી ડુંગળી છે, ટમેટા છે, અહીંયા સૂકી ડુંગળી છે, બધાનો ઉપયોગ આજની આપણી આ રેસિપીમાં થવાનો છે। શેફ, આપણી જે રેસિપી છે તેની માટે સૌ પ્રથમ આપણે શું કરશું? બધાથી પહેલાં આપણે લોટ માંગવું પડશે, રવા અને ચણાનો લોટ મિક્સ કરવું પડશે। પહેલાં એમાં 4 ગ્લાસ પાણી છે, આપણે રવો રાખ્યો છે 1 કિલો, ઓકે, ચણાનો લોટ રાખ્યો છે આપણે 400 ગ્રામ। ઓકે, આ માપનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, રવો છે તે તમારે 1 કિલો લેવાનો છે, તેની સામે 400 ગ્રામ આપણે ચણાનો લોટનો અહીંયા ઉપયોગ કરીએ છીએ, પછી એમાં આપણે 1 લિટર પાણી, ઓકે, 1 લિટર પાણી છે તે આ મિક્સરની અંદર ઉમેરવાનું રહેશે ને બધાથી પહેલાં પાણીને હાથે મીઠું નાખવાનું। ઓકે, ડન, તો આપણે આપણી રેસિપી બનાવીએ? ઓકે, માપ આટું લીધું છે, રાઈટ, કે બધાને ખબર પડે કે કેટલું નાખે છે, કેટલું નાખે છે 100%। આ 4 ગ્લાસ પાણી છે તે જે રીતે કીધું એ રીતે, આ 2, આ 3, આ 4, ઓકે, 4 ગ્લાસ પાણી છે તે આપણે લઈ લેશું। હવે એમાં આપણે બધાથી પહેલા મીઠું નાખવાનું પડશે, સોલ્ટ, સૌથી પહેલા આપણે મીઠું છે તે એમાં ઉમેરવાનું રહેશે। શેફ, આપણે તવો છે તેને ગરમ થતા પણ વધારે વાર લાગશે, તો સ્ટવને પણ સ્ટાર્ટ કરી દે,
જે અહીંયા તમે તવો જોઈ શકો છો તે એકદમ થિક તવો છે, તો તેને ગરમ થતા વધારે ટાઈમ લાગે છે, તો તેની માટે આપણે તવો છે તેની ફ્લેમ છે તે સ્ટાર્ટ કરી દઈશું. પરફેક્ટ, ધીરી આંચ છે, આપણે આપણો તવો ગરમ થવા રાખશું. બિલકુલ ધીમી આંચ પર. और आपको इसमें दो से तीन चम्मच मीठू नाखवानू स्वाद अनुसार मीठू नाखशू, पण अहींया बे थी त्रण चमची नुं माप आपणे राखवानुं रहेशे. मीठू मां पाणी बराबर मिक्स करी नाखवानुं, आम व्यवस्थित करीने. मीठू छे ते ओगळी जाय त्यां सुधी आपणे प्रोपरली पाणी साथे तेने मिक्स करी लेशुं. પછી એમાં આપણે ચણાનો લોટ અહીં આપણે 400 ગ્રામ લીધેલો છે, આ માપ જ આપણે રાખવાનું રહેશે, તે આપણે ઉમેરશું. એક હાથે બધું નહીં નાખવાનું, બધું નાખશો એક હાથે તો એમાં પછી પેલી ગોળી પડી જાય. ચણાનો લોટ છે તે આપણે ધીરે ધીરે કરીને નાખશું. એક સાથે આપણે કોઈ પણ વાનગીની અંદર આપણે જે લોટ નાખવાનો છે તે નાખી દઈએ તો ગાંઠા ગાંઠા વળી જાય છે, એટલે તેનું આપણે ખાસ ધ્યાન રાખશું. થોડોક લોટ નાખતા જશું, તેને પાણી સાથે મિક્સ કરતા જશું, અને ગાંઠી ગાંઠી હોય તો તેને આપણે તોડવાની રહેશે. કોઈ પણ વાનગી છે તેમાં માપ છે તે ખાસ જરૂરી છે, સ્પેશિયલી અગર આપણે બેકિંગ આઇટમ્સ ની વાત કરી, બેકરી પ્રોડક્ટ, તો એમાંય માપની ખાસ જરૂર છે. અને એ જ રીતે આ ઢોસા બનાવવાની અંદર માપનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એકદમ સરસ રીતે તમે જોવો છો કે આપણે મિક્સ કરતું રહેવાનું છે પાણી છે અને ચણાના લોટ બંનેને. એને બરોબર તમે મિક્સ કરશો ને તો જ આમાં આના ઉપર બરોબર નીકળશે. બાકી તમે એને બરોબર મિક્સ નહીં કરશો ને તો પછી તમે આમ ફરાવશો ને એમાં ગોળીઓ આવશે. રાઈટ, એટલે સરખું આપણે ફ્લેટ એક સરસ પતલો ઢોસો નહીં બની શકે. કોઈ ગાંઠી ગાંઠી ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખશું. આ રીતે આપણે બધો ચણાનો લોટ છે તે ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેશું. ખારા પાણીની અંદર આપણે ચણાનો લોટ છે તે તો એકદમ સરસ મિક્સ કરી દીધો છે, ત્યારબાદ હવે આપણે રવો એમાં ઉમેરવાનો રહેશે. સાથે હલાવવાનો, તેની પેલી આપણે શું કે રોડી ન પડે, ગાંઠ ન મળી, તેને હલાવવું પડે સાથે. આપણે જે રીતે ખીચું બનાવતા ટાઈમે આપણે ચોખાનો લોટ નાખતા હલાવીએ છીએ, ઘણી બધી વાનગીમાં આપણે કોઈ પણ સામગ્રી ઉમેરતા હલાવવાનું જ રહે છે, એ જ રીતે અહીંયા આપણે રવો છે તે ઉમેરતા પણ આને હલાવતા રહેશું. રવો છે તે ધીરે ધીરે પાણી છે તે પીવા માંડશે, એટલે આપણું જે મિક્સર છે તે ઘટ થતું જશે. ધીરે ધીરે કરીને આપણે રવો છે તેમાં ઉમેરવાનો રહેશે અને એને મિક્સ કરતા રહેશું. એકદમ સરસ રીતે પ્રોપરલી મિક્સ કરવાનું રહેશે આ મિક્સચરને, કોઈ ગાંઠી ગાંઠી ના રહી જાય. ચણાનો લોટ છે અને જે રવો છે તે એકબીજા સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય, પાણી એમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશે. ઢોસાનું ખીરું છે તે તૈયાર થઈ ગયું છે, ચણાનો લોટ છે, રવો છે અને પાણી છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણી રેસિપી તરફ આપણે આગળ વધીએ તે પહેલાં લઈ લે એક નાનકડો વિરામ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ અમકીન પ્રેઝન્ટ સપ્તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે લોકો પનીર ચીલી ઢોસા બનાવી છીએ, જેની માટે ઢોસાનું ખીરું બનાવી લીધું છે રવો અને ચણાના લોટ સાથે. શેફ, હવે આપણે આપણી રેસિપી માટે આગળ શું કરશું? બધાથી પહેલા આપણે પનીર ફ્રાય કરવું પડશે. ઓકે, એ આપણે કરી લઈએ છીએ. પનીર છે તેને આપણે ફ્રાય કરવું પડશે, તો તેની માટે પહેલા થોડુંક જ તેલ નાખવાનું. થોડું અમથું તેલ છે તે આપણે તવા ઉપર છે તે નાખશું.
પછી પનીર ના પીસ આપણે એના ઉપર મૂકી દેવાના છે. પનીર અહીંયા લાંબા લાંબા ટુકડા કરીને રાખેલું છે, તેના ટુકડા આપણે ડાયરેક્ટલી આની તવા ઉપર મૂકવાના રહેશે. આવી રીતે ઉપરથી તેલ નાખવાનું રહેશે કે બસ આમાં જ ફ્રાય કરશું આપણે? બસ એક સાઈડમાં જ ઉપર નાખવાની, કે આ પલટી કરવા પડશે ને. ઓકે, કેટલી વાર લાગશે પનીર? બસ વધારેમાં વધારે 2 મિનિટ, ખાલી થોડા થોડા લાલ થઈ જાય બસ, વધારે નહીં. પનીર આપણા થોડાક કુક થઈ જાય કે એમાં કચાશ ના આવે, જ્યારે આપણે ઢોસાની અંદર એને એડ કરીએ એટલી વારે તેને કુક કરવાના રહેશે. થોડાક થઈ જાય એટલે આપણે એને પલટી કરી અને બીજી તરફ છે કુક કરી લેવાના રહેશે, અને થોડુંક જરૂર મુજબ આપણે તેલ છે તે ઉપરથી ઉમેરી શકશું. આપણા પનીર છે તે એકદમ સરસ રીતે બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એને આપણે પ્લેટમાં કાઢી લેશું. શેફ, હવે આગળ શું કરશું આપણે? હવે આપણે એના ઉપર પેલો લોટ બનાવો, પછી પનીર ચીલી ઢોસા બનાવો. ડન, ચાલો ચાલુ કરો. યસ, હવે પહેલા એમાં તેલ નાખું છું, તો તેલ પછી લોટમાં ડોસો ફરશે નહીં. ઓકે, રાઈટ. ઘરે પણ તમે એમ કરો તો પછી એમાં પહેલા થોડું પાણી નાખી અને એને લૂવું જરૂરી છે. બરોબર, જે તેલ આપણે નાખ્યું એ લઈ લેવાનું છે પાછો. કપડાથી આપણે ઢોસા જ્યારે બનાવતા હોય છે ત્યારે આવી વસ્તુ ઘરે કરતા હોય છે. અગર આપણા તવા ઉપર તેલ હોય છે તો ઢોસો છે તે બરાબર પથરાતો નથી, એટલે આપણે પાણી નાખી અને તેલ છે તેને લૂઈ લેવાનું રહેશે. શેફ, અહીંયા વાટકીથી જ ઢોસો છે તે? હા, ઘર પે તો સબ ચમચ પેલી ચમચી યુઝ કરે, પણ આપણે વાટકી યુઝ કરે છે. કદાચ ચોખાના લોટના જેવા આપણે અહીંયા જોઈ છે ઢોસા નહીં થતા હોય, એવા ચણાના લોટને રવાના થાય છે. ઓકે, ડન. સૌથી પહેલા ઇસ પે અપન બટર યુઝ કરેંગે. બટર છે તે સૌથી પહેલા ઉપર લગાડવાનું રહેશે. ગેસ એમાં માપમાં જ રાખવાની, ધીરો, કે આપણે ઢોસો નો બળી જાય. પનીર ચીલી બનાવશું એટલી વાર થોડીક વાર લાગશે, તો આપણે ઢોસો છે તે બળી ના જાય તેની માટે ગેસ છે તે થોડો ધીરો જ કરી નાખો. આપણે બટર થોડું નાખી દેવાનું છે એમાં, પછી આપણે બારીક ડુંગળી, ઝીણી સમારેલી અહીંયા સૂકી ડુંગળી છે, કોબીજ છે તે ઉમેરશું, ગાજર લેવાનું રહેશે, બીટ. તમે જોઈ શકો છો બધા કલરફુલ વેજીટેબલ્સ યુઝ કરીએ છીએ. આપણે થોડા આ નાખવા હોય તો એમાં થોડું કે છે કે ટેસ્ટ વધારે આવી જાય એની, બીજું કાઈ નહીં. બાકી તો આપણે પનીર રાખ્યા છે અહીંયા પનીર ચીલી ઉપર, એમાં ટેસ્ટ વધારે આવી જાય. પનીરના મોટા ટુકડા છે તે, આપણે થોડી શિમલા મિર્ચ, કેપ્સિકમ ઝીણું સમારે લીધું છે તે એડ કરશું, થોડી આપણે લીલી ડુંગળી એમાં નાખી શકે છે એની સ્માઈલ હારી હોય. લીલી ડુંગળી થી એક અલગ ટેસ્ટ આવે છે, ખાસ કરીને ઠંડીની સીઝનમાં. કિચન કિંગ મસાલો સીઝનિંગ માટે, કિચન કિંગ મસાલો ને આપણું પેલું મૈસૂર મસાલા, અને મૈસૂર મસાલો ઉમેરી દેશું. થોડા ટેસ્ટિંગ કે લિયે ગાર્લિક પેસ્ટ, લસણ ને અહીંયા પીસીને રાખેલું છે તે ઉમેરશું, થોડા સા આપના શેઝવાન ચટણી, થોડી કમથી શેઝવાન ચટણી ઉમેરવાની રહેશે. અભી ઇસમે અપના થોડા ટમેટા સોસ, કેચપ છે તે એડ કરી દેશું ઉપરથી, ઓર થોડા ચીલી સોસ, તીખાશ માટે થોડો કેવો ચીલી સોસ એડ કરી દેશું. ઓર જ્યાદા સે જ્યાદા ટેસ્ટિંગ કે લિયે અગર બનાના ચાહતે હૈ તો થોડા ઇસમે અપન થોડા ચીઝ ગ્રેટર કરકે ડાલ સકતે હૈ ટેસ્ટિંગ કે લિયે. બાકી ઇસસે તો કોઈ ફરક નહીં પડતા, ખાલી ટેસ્ટિંગ કે લિયે. ટેસ્ટ મે મજા આયેગા, ખાને મે મજા આયેગા, ઓર કુછ નહીં. બાકી તો પનીર ચીઝ તો હૈ ઇસકે અંદર. બધા ઇન્ગ્રેડિયન્ટ સરસ એડ કર્યા બાદ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. બરોબર, બધું પ્રોપરલી મિક્સ કરી લેશું તવા ઉપર. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ આનો જે લુક આવે છે, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એકબીજા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે, અને સાથે સાથે આપણો ઢોસો છે તે પણ કુક થઈ ગયો છે. મિક્સરને આપણે વચ્ચે છે તે લઈ લેશું.
સાઈડ માં પ્રોપરલી એને ઇવનલી સ્પ્રેડ કરવાનું રહેશે. ઘણી બધી રેસિપીમાં એવું થતું હોય છે કે આપણે જે પનીર ચીલી છે તે પહેલાં બનાવીને પછી એને ઢોસા ઉપર એડ કરતા હોય છે, પણ અગર તમે આ રીતે કરો તો તમારું વર્ક છે તે ઇઝી પીન થઈ જશે અને આનો લુક છે તે પણ સરસ આવશે અને ટેસ્ટ તો છે જ. दो मिनट अपन इसको पकने देते हैं डोसा साथ है. दो मिनट में अपना पनीर चिली डोसा तैयार हो जाएगा. બે મિનિટ આપણે ઢોસા છે તેને એકદમ સરસ રીતે કુક થવા દેશું. તો જ્યાં સુધી આપણો પનીર ચીલી ઢોસા છે તે તૈયાર થાય છે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ સપ્તક ડિલિશિયસ રેસ્ટોરન્ટમાં. આજે આપણે લોકો સાઉથ ઇન્ડિયન રેસિપી શીખી છે જેનું નામ છે પનીર ચીલી ઢોસા. આપણા પનીર ચીલી ઢોસાને આપણે એકદમ પૂરતો સમય આપેલો છે કૂક થવા માટે અને તમે જોઈ શકો છો કે સાઇડ્સ એજીસમાંથી ઢોસો એની મેળે જ ઉથલવા માંડેલો છે. તેનો મતલબ એ છે કે આપણો ઢોસો પરફેક્ટલી કૂક થઈ ગયો છે. આપણો ઢોસો રેડી છે? રેડી છે, ખાલી ટોપિંગ લગાવવાની છે. સો આટો ડન, થોડી આપણે એમાં પાછી ઉપરથી ચીઝ નાખી શકે છે, જે ચીઝ ખાતા હોય વધારે સારી લાગે. ચીઝ ટેસ્ટ હતું. અગર આપણે ચીઝ અને પનીર આ વસ્તુ વધારે ભાવતી હોય તો આપણે ઉપરથી આવી રીતે તેને ચીઝ છે અને પનીર છે તે ગ્રેટ કરીને નાખી શકીએ છીએ. ડ્રાય ફ્રૂટ થોડા સા અગર ખાને કા શોખ હૈ તો ઇસમેં ડ્રાય ફ્રૂટ ભી ડાલ સકતે હૈ. ખાવાના શોખીન માટે આ ઢોસો છે તે તૈયાર થાય છે તો તેની માટે ઉપરથી આપણે કાજુ કિસમિસ છે તે પણ ઉમેરી શકીએ છીએ. મકાઈના દાણા, બાફેલી મકાઈના દાણા છે તે લીધા છે તે પણ આપણે ઉપરથી ઉમેરી દેશું. ને આપણે બધે લાસ્ટમાં આપણે લીલી ડુંગળી એકદમ બારીક સમારેલી લીલી ડુંગળી છે તે અને લીલા દાણા અને કોથમીર છે તે ઉમેરી દેશું. પછી આપણે પનીરના પીસ મૂકી શકીએ છીએ. આમાં પનીરના જે પીસીસ આપણે ફ્રાય કરીને રાખેલા છે તે આપણે બધી સાઇઝમાં આવી રીતે ગોઠવી દેવાના રહેશે ઢોસા ઉપર. પરફેક્ટ. ઓકે, અભી આપણે ઇસકો નિકાલ દેતે હૈ. ઢોસાને આપણે હવે સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો કે પરફેક્ટ નીચેથી કુક થઈ ગયો છે આપણો ઢોસો. ચણાનો લોટ છે અને રવો છે એનો આટલો સરસ ઢોસો બનશે તે શાયદ કોઈ કલ્પના પણ નહીં કરી હોય, પણ તમારી રેસિપી આ તમારી સામે જ છે. એકદમ ક્રિસ્પ બન્યો છે આપણો ઢોસો. ઢોસાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. પરફેક્ટ લુક આવી ગયો છે આપણે રેસિપીનો. ગાર્નિશિંગ માટે અહીંયા આપણે ઉપરથી પનીરના પીસીસ છે તે પણ ઉમેરવાના રહેશે. પનીર ચીલી કા લાસ્ટ કા પીસ હૈ અપના પનીર ગ્રેટ કિયા હુઆ. પનીર છે તે પણ ખમણીને આપણે ઉમેરી દઈશું અને કોથમીરથી તેને ગાર્નિશ કરીશું. પનીર ચીલી ઢોસા તૈયાર. તો આજની જે આપણી અવનવી રેસિપી છે પનીર ચીલી ઢોસા તે મારી સામે તૈયાર છે. લુકમાં જે ઢોસા છે તે ક્રિસ્પ છે, જે મસાલો છે તે એકદમ સરસ ચડી ગયો છે કારણ કે આપણે બધા વેજીટેબલ્સ બારીક સમારેલા ઉપયોગ કરેલા હતા. સીઝનિંગ પરફેક્ટ થઈ ગયું છે. તો હવે આ રેસિપી આપણી સામે તૈયાર છે. હવે આ રેસિપી હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે જે રેસિપી દેખાવમાં આટલી સરસ છે તે ટેસ્ટમાં કેવી લાગે છે. ઢોસાની આપણે વાત કરીએ તો
એકદમ ક્રિસ્પ થઈ ગયા છે આપણા ઢોસા. This is really yummy. સાઉથ ઇન્ડિયન જે રેસિપી છે તે આપણે મેઇન કોર્સમાં લેતા હોય છે અને પનીર ચીલી એક સ્ટાર્ટર છે. આ બેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. અહીંયા ઢોસા છે તે મેં ધાર્યું નહોતું કે આટલા ક્રિસ્પ ને આટલા સરસ થશે, કારણ કે આપણે લોકો હંમેશા ચોખાના લોટના જ ઢોસા ખાવા માટે ટેવાયેલા છીએ. પણ આ ઢોસો તમે એકવાર બનાવશો તો મારી ખાતરી છે કે તમે ઘરે ચોખાના લોટનો ઢોસો બનાવતા બંધ થઈ જશો. પરફેક્ટ ટેસ્ટ છે અને આની જે લોટ છે અહીંયા જે આપણે ખીરું બનાવેલું છે તે પણ તમારી નજર સામે બન્યું છે અને આ રેસિપી પણ તમારી નજર સામે બનેલી છે. એક્સ્ટ્રીમલી ડિલિશિયસ અને મસ્ટ ટ્રાય રેસિપી છે. મારી ખાતરી છે કે આ રેસિપી તમે એકવાર તમારા ઘરે બનાવશો તો તમારા ગેસ્ટ સાથે સાથે તમારા ઘરના લોકો જરૂરથી ઇમ્પ્રેસ થઈ જશે. આ રેસિપી તમારા ઘરે બનાવવા માટે નોંધી લ્યો તેની સામગ્રી અને રીત. પનીર ચીલી ઢોસા બનાવવા માટેની સામગ્રી: કિસમિસ 5-6 અનંગ, લીલી ડુંગળી 1 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી, લસણની પેસ્ટ 1/2 ચમચી, કોબી 1 ચમચી, કાજુ 5-6 અનંગ, સૂકી ડુંગળી 1 ચમચી, બટર જરૂર મુજબ, પનીરના ટુકડા 1/2 બાઉલ, કોથમીર ગાર્નિશિંગ માટે, મીઠું સ્વાદ અનુસાર, ગાજર 1 ચમચી, શેઝવાન ચટણી 1 ચમચી, મૈસૂર મસાલા 1/2 ચમચી, કિચન કિંગ મસાલો 1/2 ચમચી, બીટ 1 ચમચી, કેપ્સિકમ 1 ચમચી, ચણાનો લોટ 400 ગ્રામ, રવો 1 કિલો, ચીઝ ગાર્નિશિંગ માટે. પનીર ચીલી ઢોસા બનાવવા માટેની રીત: તપેલામાં 4 ગ્લાસ પાણી, 3 ચમચી મીઠું, 400 ગ્રામ ચણાનો લોટ, 1 કિલો રવો ઉમેરી અને ખીરું તૈયાર કરો. તવામાં પનીરને શેકી લો. તવા પર ઢોસો પાથરી તેના પર ડુંગળી, ગાજર, બીટ, કોબી, લીલી ડુંગળી, કેપ્સિકમ, પનીરના ટુકડા, કિચન કિંગ મસાલો, મૈસૂર મસાલો, લસણની પેસ્ટ, શેઝવાન ચટણી, સોસ, રેડ ચીલી સોસ, ચીઝ તેને મિક્સ કરી કૂક થવા દો. ચીઝ, પનીર, ડ્રાયફ્રૂટ, મકાઈ, કોથમીર, લીલી ડુંગળી અને પનીરના પીસથી ઉપર એડ કરી અને સર્વ કરો. તો તૈયાર છે પનીર ચીલી ઢોસા. સામગ્રી અને રીત નોંધી લીધા બાદ ચાલો જાણીએ શેફ પાસેથી કે આ રેસિપી બનાવવામાં એવી કઈ બારીક બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે હું જાણું છું કે આ રેસિપી તમે આતુર છો તમારા ઘરે બનાવવા માટે. શેફ, આ રેસિપી રિલેટેડ કોઈ ટિપ્સ કે કોઈ વાત કે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે? બધાથી પહેલા ખાસ ધ્યાન એ જ રાખવાનું કે આપણે જે 1 લિટર પાણી લીધું છે એમાં મીઠું જે મેં તમને કીધું છે કે 2 કે 3, એનાથી વધારે મીઠું ન લેવાનું. ઓકે, એમાં મીઠું વધારે થઈ જાય તો આપણે ઢોસા નીકળશે જ નહીં. જે તમે ઘરે સ્ટીલના પેલું જો વાપરો છો તવા એના ઉપર નીકળશે જ નહીં, ચોંટી જાય. ઓકે, ને મીઠું ઓછું થાય તો એ ચોંટી જાય. એટલે માપ જ બરોબર હોવું જોઈએ, બાકી તો બાકી તમારો ઢોસો છે તે આટલે સરસ નંબર નીકળશે. ડેફિનેટલી, તો આપણે નજર સામે જ અહીંયા જોયેલું છે. બાકી મેં તમને કીધું છે કે 1 કિલો લોટ છે, 1 લિટર પાણી છે અને 400 ગ્રામ ચણાનું લોટ છે. પરફેક્ટ, એ તમે નાખશો તમારા માપમાં જ બધું બનશે. ને તમે એમાં જરાય એમ ફેરફાર કરશો ને તો પછી એમાં બગડી જાય. અને મસાલો બનાવવા ટાઈમે કોઈ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું એવું કંઈ? નહીં નહીં, બધી નોર્મલ વસ્તુ જ છે આપણી, રાઈટ? કે ઘરે ગાજર, બીટ એ બધું ઘરે જ હોય, ટમેટા, કાંદા, કેપ્સિકમ એ બધું ઘરે જ હોય. ને આપણે જેટલું બારીક કાપી શકે એટલું કાપી શકે છે આપણે, એવું કંઈ નહીં કે આપણે મોટું મોટું કાપે, બારીક પણ કાપી શકે છે આપણે, રાઈટ? બસ એમાં કોઈ ખાસ એટલું ધ્યાન રાખવાની જરૂરત નથી. પણ મેઈન વસ્તુ છે, મેઈન વસ્તુ છે આપણે લોટ બાંધવાનું, એમાં ખાસ ધ્યાન રાખવાનું. રોડી ન પડવી જોઈએ, એટલી જે ગાંઠ આવે, આપણે લોટ બાંધે તો ક્યારેક ક્યારેક ગાંઠ આવી જાય છે. તમે ગાંઠ એમાં રહેશે ને, તમે એમાં ઢોસા ફરાવશો ને તો એ ગાંઠ આવશે ને તો એ ફરશે નહીં, એ બગડી જાય ત્યાંથી. એટલે રોડી ન આવી જોઈએ. ડન. તો જે રીતે શેફે જણાવ્યું કે ઢોસાનું જે ખીરું બનાવવાનું છે તેની અંદર માત્રા અને માપનું ખાસ ધ્યાન રાખવાનું છે, એવું નથી કે ચણાના લોટને રવાની જ માત્રાનું ધ્યાન રાખવાનું છે. આપણે જે મીઠું ઉમેરીએ છીએ તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે, તો જ આપણા જે ઢોસા છે તે આટલા પરફેક્ટ થઈ જશે. થેન્ક યુ સો મચ શેફ, અમારા દર્શક મિત્રો સાથે આટલી રેસીપી શેર કરવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે જાણો છો કે અમે તમારી માટે લાવ્યા છીએ ક્વિઝ, જેના જવાબ દઈને તમે બની શકો છો લકી વિજેતા. તો નોંધી લ્યો આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, ખીરાની અંદર ચણાનો લોટ છે અને રવો છે, આની માત્રા કેટલી રાખવાની રહેશે? પ્રશ્ન નંબર 2,
પાણીની અંદર આપણે મીઠું નાખીએ છીએ તેની માત્રા કેટલી રાખવાની રહેશે? પ્રશ્ન નંબર 3, અહીંયા આપણે પનીર ચીલી ઢોસા બનાવી છે તેની અંદર કયા કયા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરેલો છે? આ પ્રશ્નોના જવાબ તમે અબ તક મીડિયાના ફેસબુક અને યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શનમાં પણ દઈ શકો છો અને તમે જવાબ અમને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તો નોંધી લો અમારો વોટ્સએપ નંબર 9426672303, 9426672303. તો આપો હવે મને રજા, કાલે પાછા આ જ સમયે એક બીજી અવનવી વાનગી સાથે તમને મળીશું. ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. વેન્યુ પાર્ટનર હોટેલ સૌરાષ્ટ્ર. ધન્યવાદ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.